રહું છું સાંજના 7:45 સમયે મારા ફાધર રેગ્યુલર ડેથી ઓફિસે રિટર્ન આવતા હતા પાછા ફરે. એ સમયે મારા ઘર પાસે જ એમને બે કોઈ ઇસમો હતા એને એક બંદૂક અને હથિયાર દેખાડીને એમની પાસેથી લૂંટ કરી શકતા હતા. ના, એ કંઈ જાણવા નથી મળ્યું. જોવા કેવા દેખાતા કે કંઈ કોઈ દી જોયા હોય? બુકાની ધારે બાંધેલી રજનીભાઈ પંડ્યા કે જેઓ કે મગનલાલ પેઢીમાં આંગળિયા પેઢીમાં કામ કરે છે, સાથે સાથે મેનેજર પણ છે. અને આજે સાંજે લગભગ 7:45 સુમારે જ્યારે તેઓ પોતાના ઘરે પરત આવતા હતા અને કેશવગંજ કોમ્પ્લેક્ષમાં પોતાના ઘર તરફ ઉપર સીડી ચડતા હતા, એ દરમિયાન બે ઇસમોએ અમને જે છે એ હથિયાર બતાવી અને એમની પાસે જે 19,56,000 રૂપિયા હતા એ રૂપિયા ચૂકવી લીધેલા છે. અને આ રીતે લૂંટનો બનાવ બનેલો છે. અત્યારે સ્થાનિક પોલીસ, આજુબાજુના પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ, DCB, આ તમામ જે બ્રાન્ચીસ જે છે એ બધી આ ગુનાની તપાસમાં જોતરાઈ ગઈ છે. હાલમાં પોલીસ જે છે એ ફરિયાદીની ફરિયાદ લઈ અને આગળની તપાસની કામગીરી હાથ ઉપર ધરી છે. ઘર પાસેથી લૂંટ થવી એટલે કોઈ જાણ બેઠો અથવા તો રેકી કરેલી હોય એવી આશંકા? આપ જે કહી રહ્યા છો તમામ પાસા ઉપર અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. કોઈ જાણભેદું હોઈ શકે છે, રેકી કરેલી હોઈ શકે છે, કારણ કે એમના ઘરની નજીકથી મતલબ આ બનાવ બનેલ છે. આ તમામ પાસા ઉપર પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને ગુનો બને એટલે ઝડપથી ઉકેલી કાઢવા માટે મહેનત કરી રહી છે. કોઈ લીડ કઈ મળી છે? અત્યારે હાલ જે કંઈ વિગતો ફરિયાદી દ્વારા આસપાસના ઇસમોએ જે બનાવ વખતે વિગતો જોયેલી છે એનું વર્ણન આપેલું છે એ તમામ ઉપર પોલીસ તપાસ કરી રહી છે. આસપાસના જે કંઈ ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ફોર્મેશન આ બધી જે ઉપલબ્ધ થાય છે એ તમામ ઉપર પોલીસ મહેનત કરી રહી છે.